ઉદાહરણનો છઠ્ઠો દાખલો, બે સિતારના તાર એ અને બી સ્વર ધ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ઝની આવૃત્તિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. આપણે જાણીએ છીએ સ્પંદ એટલે શું. એકમ સમયમાં F1 - F2 વખત ધ્વનિની તીવ્રતા અને આવૃત્તિ બદલાય છે, એ ઘટનાને સ્પંદ કહેવામાં આવે છે. તો સ્પંદ જે છે એને F1 - F2 વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ અને બી તાર છે એ ધ સ્વર ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ઝની આવૃત્તિ ઉત્પન્ન કરે છે. જો એ માટેની આવૃત્તિ FA હોય, બી માટેની આવૃત્તિ FB હોય તો શું લખી શકાશે? તો કે FA - FB બરાબર 5, કારણ કે 5 હર્ઝ જેટલા સ્પંદ ઉત્પન્ન કરે છે. પછી બી તારમાં તણાવ સહેજ વધારતા, બી તાર છે એનો તણાવ બદલાવીએ છીએ તો સ્પંદની આવૃત્તિ ઘટીને કેટલી થાય છે? 3 હર્ઝ. તો બી તાર જે છે એનો તણાવ બદલાવશું તો FA - FB લખી શકાય. તમે જુઓ FB જે હતા એના FB થઈ ગયા અને હવે સ્પંદ થશે 3. FA સાથે જ, એ તાર સાથે જ પહેલાં 5 જેટલા સ્પંદ અનુભવાતા હતા, હવે એ તાર સાથે જ 3 જેટલા સ્પંદ અનુભવાય છે. જો એની આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય, એની આવૃત્તિ આપેલી છે FA બરાબર 427 હર્ટ્ઝ, તો બીની મૂળ આવૃત્તિ કેટલી હશે? શબ્દો જોજો, મૂળ આવૃત્તિ શોધવાની છે એટલે FB શોધવાના છે. તો કિંમત સમીકરણ 1 મૂકી દઈએ. સૌથી પહેલાં સમીકરણ 1 FA - FB બરાબર 5 છે, FA કિંમત મૂકીએ 427, તો 427 - FB બરાબર 5. સાદુરૂપ આપો જોઈએ, FB જમણી બાજુ લઈ જાઓ એટલે થશે FB બરાબર લખી શકાય 5, ડાબી બાજુ આવશે 427 - 5 એટલે કેટલા થશે? 422 હર્ટ્ઝ. આ જે છે એ બી તારની શરૂઆતની આવૃત્તિ થશે. હા, બી તારની કેવી આવૃત્તિ થશે? શરૂઆતની આવૃત્તિ એટલે કે મૂળ આવૃત્તિ થશે. એના પછી સમીકરણ 2 અંદર કિંમત મૂકી દઈએ. સમીકરણ 2 FA - FB બરાબર 3 છે, 3 સ્પંદ ઉત્પન્ન થતા હતા, કિંમત મૂકીએ 427 અને 3, તો FB બરાબર કેટલા મળે છે? 424 હર્ટ્ઝ. હવે આ જે ગણતરી છે અહીંયા આપેલી છે એટલે આપણે કરીએ છીએ, બાકી આપણો જવાબ અહીંયા આવી જાય છે. મૂળભૂત આવૃત્તિ બી તારની કેટલી મળે છે? 422 હર્ટ્ઝ. બસ, તો જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે યાદ રાખવાનું છે. એની આવૃત્તિ FA, બીની આવૃત્તિ FB, પહેલાં 5 સ્પંદ રચાય એટલે FA - FB બરાબર 5, પછી તણાવ બદલાવતા આવૃત્તિ બદલાય એટલે FB બી તાર માટે, એટલે હવે 3 સ્પંદ રચાય એટલે FA - FB બરાબર 3. FAની કિંમત આપી છે, સમીકરણ 1 અને 2 કિંમત મૂકી દેશું તો સમીકરણ 1 પરથી ફાઇનલ જવાબ આવે છે 422 હર્ટ્ઝ.